બિઝનેસ સ્કૂલ પ્રકરણ દસ ફાયદો આઠ તમારા સપનાનું જીવન જીવવું ઘણા લોકો પાસે પોતાના સપના નથી હોતા મારા રીચ ડેડીએ કહ્યું કેમ મેં પૂછ્યું કારણ કે સપનામાં પૈસા ખર્ચ થાય છે સપના ફરી જગાડવા મારી પત્ની કિમ અને હું એક મીટિંગમાં ગયા હતા જો એક નેટવર્ક માર્કેટિંગ કંપનીના અગ્રણી લીડર તેમના સત્તર હજાર ચોરસ ફૂટ જગ્યા પર બનેલા મહેલ આઠ કારના ગેરેજ અને તેમાં રહેલી આઠ કાર તેમની લિમોઝિન કાર અને એક એવી જ બીજી અનેક વૈભવી વસ્તુઓનું પ્રદર્શન કરી રહ્યા હતા મકાન અને વૈભવી વસ્તુઓ પ્રભાવિત કરવા માટે હતી પરંતુ મારા પર તેના કરતાં પણ વધારે એ વાતનો પ્રભાવ પડ્યો કે જે મકાનમાં તે રહેતા હતા તે રોડનું નામ પણ એ વ્યક્તિના નામ પર રાખવામાં આવ્યું હતું મેં તેમને પૂછ્યું કે રોડનું નામ તમારા નામ પર રાખવા માટે તમે સરકારને કઈ રીતે મનાવી લીધી તો તેમનો જવાબ હતો બહુ જ સરળ હતું મેં એક નવી સ્કૂલ અને લાઇબ્રેરી બનાવવા માટે દાન આપ્યું મેં આમ કર્યું તો સરકારે આ રોડનું નામ મારા પરિવારના નામ પરથી રાખવાની મંજૂરી આપી દીધી આ મુદ્દા પરથી મને અહેસાસ થયો કે તેનું સપનું મારા સપના કરતાં ઘણું મોટું હતું મેં ક્યારેય એવું સપનું નથી જોયું કે મારા નામ પર કોઈ રોડનું નામ હોય કે કોઈ સ્કૂલ અને લાઇબ્રેરી બનાવવા માટે હું દાન આપું એ રાત્રે તેમના ઘરેથી પરત ફરતી વખતે મને અહેસાસ થયો કે મારે મારા સપનાનો આકાર વ્યાપક બનાવવો જોઈએ સારી નેટવર્ક માર્કેટિંગ કંપનીઓમાં મેં આ એક વાત જોઈ છે કે તેઓ સપના માટે કામ કરવાના મહત્વ પર ભાર મૂકે છે અને તેને સાકાર કરવામાં તમારી મદદ કરે છે અમે જે વ્યક્તિના આલિશાન મહેલ જેવા બંગલો જોવા ગયા હતા તે વ્યક્તિ માત્ર દેખાડો નહોતો કરી રહ્યો તે અને તેની પત્ની લોકોને પોતાની જીવનશૈલી વિશે એટલા માટે જણાવી રહ્યા હતા કે જેથી બીજા લોકો પોતાના સપનાનું જીવન જીવવા માટે પ્રેરિત થાય વાત મોટા ઘર કે કાર કે તેની કિંમતની ન હતી વાત તો તમારા સપનાને સાકાર કરવા માટે મહેનત કરવાની પ્રેરણા આપવાની હતી સપના ચકનાચુર કરી નાખવા રીચ ડેડ પુઅર ડેડમાં મેં લખ્યું છે કે મારા પુઅર ડેડી ઘણીવાર કહેતા હતા કે આપણે આ ન ખરીદી શકીએ મેં એ પણ લખ્યું છે કે મારા રીચ ડેડીએ તેમના પુત્ર અને મને આ પ્રકારની વાત કરવાની ના પાડી હતી તેને બદલે તેઓ અમને એવું કહેવાની અપેક્ષા રાખતા હતા કે હું તેને કઈ રીતે ખરીદી શકું બંને વાક્ય સાધારણ છે પરંતુ મારા રીચ ડેડીની નજરમાં બંનેમાં ઘણો મોટો અને ખૂબ જ મહત્વનો ફર્ક છે તેમનું કહેવું હતું કે હું તેને કઈ રીતે ખરીદી શકું એમ પૂછવાથી તમને મોટા સપના જોવાની મંજૂરી મળી જાય છે મારા ધનવાન પિતા એમ પણ કહેતા હતા કે જે લોકો તમારા સપના ચકનાચૂર કરી નાખવા માંગતા હોય તેવા લોકોથી સાવધ રહેવું તમારા કોઈ મિત્ર કે પ્રિયજન તમારા સપના હણી નાખે તેનાથી વધારે ખરાબ કંઈ ન હોઈ શકે એવા ઘણા લોકો હોય છે જે જાણતા કે અજાણતા આ પ્રકારની વાતો કરી નાખે છે તમે આ ન કરી શકો આ ખૂબ જ જોખમી છે તમને ખબર છે કે તમે તેમાં કેટલા બધા લોકો નિષ્ફળ ગયા છે મૂર્ખામીની વાત ન કરશો તમારા મગજમાં આવા વિચારો ક્યાંથી આવી જાય છે આ આટલા જોરદાર વિચાર છે તો પછી બીજા કોઈએ અત્યાર સુધીમાં આમ કેમ ન કર્યું અરે મેં તો વર્ષો પહેલા આવું કર્યું હતું તને કહી દઉં કે તે ક્યારેય સફળ નહીં થાય મેં જોયું છે કે જે લોકો બીજાના સપનાની હત્યા કરે છે તે લોકો અગાઉ તેમના પોતાના સપનાની હત્યા કરી ચૂક્યા હોય છે સપના શા માટે મહત્વના છે મારા ધનવાન પિતાએ સપનાના મહત્વને આ રીતે સમજાવ્યું હતું પૈસાદાર બનવું અને આલિશાન મકાનમાં રહેવું એટલું મહત્વનું નથી મહત્વનું એ છે કે તમે લક્ષ્યનો પીછો કરો શીખતા રહો આલિશાન મકાન મેળવવા માટે તમારી વ્યક્તિગત શક્તિને વિકસાવવાનો પ્રયાસ કરો આલિશાન મકાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં તમારી સાથે શું હોય છે તે મહત્વનું છે જે લોકો નાના સપના જુએ છે તે નાના લોકોની જેમ જ જીવન વિતાવે છે મારા રીચ ડેડીનું કહેવું હતું કે મકાન મહત્વનું ન હતું મારી પત્ની કિમ અને હું બે આલિશાન મકાનના માલિક રહી ચૂક્યા છીએ અને હું માનું છું કે મકાનનો આકાર કે પૈસાદાર હોવું તે મહત્વનું ન હતું સપનાનો આકાર મહત્વનો હતો મારી પત્ની અને હું નાદાર થઈ ગયા ત્યારે અમે લક્ષ્ય નક્કી કર્યું હતું કે અમારી પાસે જ્યારે પણ દસ લાખ ડોલરથી વધારેની કમાણી થશે ત્યારે અમે એક મોટું મકાન ખરીદી લઈશું અમારા બિઝનેસમાંથી અમને દસ લાખ ડોલરથી વધુની કમાણી થઈ ત્યારે અમે અમારું પહેલું મોટું મકાન ખરીદ્યું અને પછી તેને થોડા સમયમાં જ વેચી દીધું વેચ્યું એટલા માટે કે અમે એક નવું સપનું સાકાર કરવા માટે આગળ વધી ગયા હતા બીજા શબ્દોમાં કહીએ તો મકાન ખરીદવું અને દસ લાખ ડોલર કમાવવા એ અમારું સપનું નહોતું મકાન અને પૈસા તો એ વાતના પ્રતિક હતા કે હવે અમે અમારા સપના પર સાકાર કરી શકીએ છીએ આજે અમારી પાસે ફરી એકવાર મોટું મકાન છે અને ફરી એકવાર અમારું મકાન એ સપનાનું પ્રતિક છે જેને અમે આકાર કરી લીધું છે અમારું મોટું મકાન અમારું સપનું નથી અમારું સપનું તો સ્વયંને એ પ્રક્રિયામાંથી પસાર કરાવવાનું છે જે અમને અમારા લક્ષ્ય સુધી પહોંચાડશે રીચ ડેડીએ તેને આ પ્રકારે કહ્યું હતું મોટા લોકો મોટા સપના જુએ છે અને નાના લોકો નાના સપના જુએ છે જો તમે તમારી સ્થિતિ બદલવા માગતા હો તો તમારે તમારા સપનાનો આકાર બદલવાની શરૂઆત કરી દેવી પડશે હું નાદાર થઈ ગયો અને મોટા ભાગની સંપત્તિ ગુમાવી દીધી ત્યારે મારા રીચ ડેડીએ કહ્યું હતું કે આ થોડા સમય માટેના આર્થિક ઝટકાને કારણે તારા સપનાનો આકાર નાનો કરતો નહીં તારા સપનાની ઝલક જ તને જીવનના આ મુશ્કેલ તબક્કામાંથી બહાર લાવશે તેમણે એમ પણ કહ્યું કે નાદારી કે આર્થિક કટોકટી અસ્થાયી હોય છે જ્યારે ગરીબી એ સ્થાયી હોય છે તો ભલે કંગાળ હોય પરંતુ પૈસાદાર બનવાના સપના જોવામાં તારો એક પણ રૂપિયો ખર્ચ થવાનો નથી અનેક ગરીબ લોકો માત્ર એટલા માટે ગરીબ છે કારણ કે તેમણે સપના જોવાનું જ બંધ કરી દીધું છે અલગ અલગ પ્રકારના સ્વપ્ન દ્રષ્ટા હું જ્યારે હાઈસ્કૂલમાં હતો ત્યારે મારા રીચ ડેડીએ મને સમજાવ્યું હતું કે સપના જોનારા પાંચ પ્રકારના લોકો હોય છે એક સ્વપ્ન દ્રષ્ટા જે ભૂતકાળના સપના જુએ છે ધનવાન પિતાએ કહ્યું કે ઘણા લોકો એવા હોય છે જેમની મહાન સિદ્ધિ ભૂતકાળમાં હોય છે ટીવી પર આવતી સિરિયલ મેરીડ વિથ ચિલ્ડ્રનના અલબંડી આવી વ્યક્તિનું એક સારામાં સારું ઉદાહરણ છે જેના સપના ભૂતકાળમાં જતા રહે છે જે લોકોએ આ સિરિયલ નથી જોઈ તેમને હું જણાવી દઉં કે અલબંડી એક એવો સામાન્ય વ્યક્તિ છે જે તેની હાઈસ્કૂલના દિવસોને યાદ કરે છે જ્યારે તે ફૂટબોલ સ્ટાર હતો અને તેણે એક મહત્વની મેચમાં ચાર ગોલ કર્યા હતા આ એક એવી વ્યક્તિનું ઉદાહરણ છે જે પોતાના ભૂતકાળના સપના જોયા કરે છે રીચ ડેડી કહેતા હતા કે જે વ્યક્તિ ભૂતકાળના સપના જુએ છે તે એક એવી વ્યક્તિ હોય છે જેનું જીવન સમાપ્ત થઈ ચૂક્યું છે ફરીથી જીવતા થવા માટે એ વ્યક્તિએ પોતાના ભવિષ્યનું કોઈ સપનું જોવું પડશે માત્ર ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી જ પોતાના ભૂતકાળના સપના જુએ છે અને તેમનું જીવન જ સમાપ્ત થઈ ગયું છે તેવું નથી આ પ્રકારના અન્ય લોકો પણ હોય છે જેમ કે સ્કૂલમાં સારા માર્ક્સ આવ્યા હોય તેવા લોકો સારી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનારા લોકો લશ્કરમાં રહેવાની વાત યાદ કરી કરીને ખુશ રહેતા લોકો બીજા શબ્દોમાં કહીએ તો તેમનો શ્રેષ્ઠ સમય પસાર થઈ ગયો છે બીજું સ્વપ્ન દ્રષ્ટા જે માત્ર નાના સપના જુએ છે રીચ ડેડીએ કહ્યું હતું કે આ પ્રકારના સ્વપ્ન દ્રષ્ટા માત્ર નાના સપના જુએ છે કારણ કે તેમને લાગે છે કે આ સપના તે પૂરા કરી શકે છે સમસ્યા એ છે કે તેઓ જાણે છે કે આ સપના પૂરા કરી શકે છે પરંતુ વાસ્તવમાં તેને ક્યારેય સાકાર કરી શકતા નથી આ પ્રકારના સ્વપ્ન દ્રષ્ટા હોવાનો મતલબ મને ત્યાં સુધી ન સમજાયો જ્યાં સુધી મેં એક વ્યક્તિને આ પ્રશ્ન કર્યો ન હતો જો તમારી પાસે વિશ્વની બધી જ સંપત્તિ આવી જાય તો તમે ક્યાં જવાનું પસંદ કરશો તેમનો જવાબ હતો હું મારી બહેનને મળવા માટે કેલિફોર્નિયા જવાનું પસંદ કરીશ મેં તેને ચૌદ વર્ષથી જોઈ નથી અને તેને મળવાની મારી બહુ જ ઈચ્છા છે ખાસ કરીને જ્યારે તેના બાળકો નાના છે ત્યારે આ યાત્રા મારા માટે એક સપનું છે આ જવાબ પછી મેં તેમને કહ્યું કે તેમાં તો માત્ર પાંચસો ડોલરનો જ ખર્ચ થશે તમે આજે જ કેલિફોર્નિયા જઈ શકો છો હું જઈશ પણ આજે નહીં અત્યારે તો મારી પાસે સમય જ નથી આ વ્યક્તિને મળ્યા પછી મને લાગ્યું કે આ પ્રકારના સ્વપ્નદ્રષ્ટા દ્રષ્ટા લોકો મારા અંદાજ કરતાં ઘણા વધુ સંખ્યામાં હોય છે આવા લોકો જાણે છે કે તેમના સપના પૂરા થઈ શકે છે પરંતુ તેમ છતાં પણ તેઓ તેમના સપના સાકાર કરી શકતા નથી પછી આવા લોકો આમ કહેતા હોય છે મારે આ વર્ષો પહેલાં કરી નાખવાની જરૂર હતી પણ હું તે ન કરી શક્યો મારા ધનવાન પિતા કહેતા હતા કે આ પ્રકારના સ્વપ્ન દ્રષ્ટા સૌથી ખતરનાક હોય છે તેઓ કાચબાની જેમ જીવન પસાર કરે છે અને થોડી પણ સમસ્યા આવે તો તે પોતાના આરામદાયક કોચલામાંથી ઘૂસી જાય છે તમે તેના કવચ પર પ્રહાર કરીને તેમાં અંદર નજર કરો તો તે તેમનું મોઢું બહાર કાઢીને તમને બટકું ભરી લે છે મતલબ કે તેનો બોધપાઠ એ છે કે તમે આ પ્રકારના સ્વપ્ન દ્રષ્ટા કાચબાને તેની પસંદગીના સપના જોવા દો મોટા ભાગના લોકો આમ પણ ક્યાંય જતા નથી હોતા અને તેમને તેનાથી ખાસ કોઈ તકલીફ પણ નથી નથી થતી ત્રીજું સ્વપ્નદ્રષ્ટા જેમને તેમના સપના સાકાર કર્યા છે અને નવા સપના નથી જોયા મારા એક મિત્રને એકવાર મને કહ્યું હતું કે વીસ વર્ષ પહેલા મેં ડોક્ટર બનવાનું સપનું જોયું હતું હું ડોક્ટર હવે હું જીવનથી કંટાળી ગયો છું મને ડોક્ટર બન્યો તેનો આનંદ છે પરંતુ કોઈક એવી વસ્તુ છે જેની ઉણપ મને ખૂંચી રહી છે આ એક એવી વ્યક્તિ છે જેણે સફળતાપૂર્વક પોતાના સપના તો સાકાર કરી લીધા છે અને ત્યાર પછી પણ તે એ જ સપનામાં જીવન વિતાવી રહ્યો છે કંટાળો સામાન્ય રીતે એ વાતની નિશાની હોય છે કે હવે એક નવું સપનું જોવાનો સમય આવી ગયો છે મારા રીચ ડેડી કહેતા હતા કે ઘણા લોકો એવા વ્યવસાયમાં હોય છે જેમાં જવા માટે તે હાઈસ્કૂલમાં સપના જોતા હતા સમસ્યા એ છે કે હાઈસ્કૂલ પૂરી કર્યા વર્ષો વીતી ગયા હોય છે હવે એક નવું સપનું જોવાનું અને નવા રોમાંચનો સમય પાકી ગયો છે ચોથું સ્વપ્ન દ્રષ્ટા જે મોટા સપના જુએ છે પરંતુ તેને સાકાર કરવાની યોજના નથી બનાવતા આથી અંતે તેઓ કંઈ પ્રાપ્ત કરી શકતા નથી મને લાગે છે કે આ પ્રકારના કોઈ ને કોઈ વ્યક્તિને આપણે સૌ જાણતા જ હોઈશું આવા લોકો આ પ્રકારની વાત કરતા હોય છે મને એક જોરદાર વિચાર આવ્યો છે હું તમને મારો એક નવો પ્લાન જણાવવા માગું છું કે પછી આ વખતે હું આ વસ્તુ કંઈક જુદી રીતે કરીશ કે હવે તમને મારામાં પરિવર્તન જોવા મળશે કે હવે હું સખત મહેનત કરીશ મારા તમામ બિલ ચૂકવી દઈશ અને રોકાણ કરીશ કે મેં હમણાં જ સાંભળ્યું છે કે શહેરમાં કોઈ નવી કંપની આવી રહી છે અને તેને એક એવી વ્યક્તિની જરૂર છે જેની આવડત મારા જેવી હોય મારા માટે આ સારામાં સારી તક સાબિત થશે મારા રીચ ડેડી કહેતા હતા કે બહુ થોડા લોકો પોતાના દમ પર પોતાનો સપના સાકાર કરી શકે છે આ પ્રકારના લોકો વધુ પડતું પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ તેમના દમ પર તે મેળવવાનો પ્રયાસ કરે છે આવા લોકોએ મોટા સપના તો જોતા રહેવા જોઈએ પરંતુ એક એવી યોજના અને એક એવી ટીમ તૈયાર કરવી જોઈએ જે તેમના સપનાને સાકાર કરવામાં તેમની મદદ કરી શકે પાંચમો સ્વપ્ન દ્રષ્ટા જે મોટા સપના જુએ છે તે સપના સાકાર કરી લે અને પછી વધુ મોટા સપના જોવા લાગે છે મને લાગે છે કે આપણામાંથી મોટા ભાગના લોકો આ પ્રકારના વ્યક્તિ બનવાનું સપનું સેવતા હશે મને ખબર છે કે મને તો આવી જ વ્યક્તિ બનવાનું ગમશે હું નેટવર્ક માર્કેટિંગ કંપનીઓનું એક સર્વેક્ષણ કરી રહ્યો હતો ત્યારે મને સૌથી મોટો ફાયદો એ થયો કે હું વધુ મોટા સપના જોવા લાગ્યો આ બિઝનેસ લોકોને મોટા સપના જોવા માટે અને એ મોટા સપના સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે જ્યારે ઘણી પરંપરાગત કંપનીઓ એવું ઈચ્છતી જ નથી કે તેમના કર્મચારીઓ તેમના વ્યક્તિગત સપના જુએ ઘણી હું એવા લોકોને મળું છું જેમના મિત્ર કે જે કંપનીમાં તે કામ કરે છે તે કંપની તે વ્યક્તિના સપના ચકના ચૂર કરી નાખે છે હું નેટવર્ક માર્કેટિંગ ઉદ્યોગનું સમર્થન એટલા માટે કરું છું કારણ કે આ ઉદ્યોગ એવા લોકોનો બનેલો છે જે ખરેખર ઈચ્છે છે કે લોકો મોટા સપના જુઓ અને પછી તે બિઝનેસ ડેવલપ કરવામાં તાલીમ આપવામાં શિસ્ત લાવવામાં અને સમર્થન આપવામાં તે લોકોની મદદ કરે છે જેથી તેઓ તેમના સપના સાકાર કરી શકે જો તમે મોટા સપના જોતા હો અને જો તમે મોટા સપના જોનારા બીજા લોકોની મદદ કરવા માગતા હો તો ચોક્કસપણે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ તમારા માટે જ બનેલો છે શરૂઆતમાં તો તમે આ બિઝનેસ પાર્ટ ટાઈમ કરી શકો છો પછી જ્યારે તમારો બિઝનેસ વધી જશે ત્યારે તમે પાર્ટ ટાઈમ બિઝનેસ શરૂ કરવામાં બીજા લોકોની મદદ કરી શકો છો આ એક એવો લાભ છે જે દરેક વ્યક્તિને મળવો જોઈએ એક બિઝનેસ અને આ બિઝનેસના એવા લોકો જે બીજા લોકોના સપના સાકાર કરવામાં તેમની મદદ કરે છે આ હતો બિઝનેસ સ્કૂલનો પ્રકરણ આઠ થેન્ક યુ